રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીયા જો રાજકોટની મુલાકાતે છે ત્યારે રાજકોટમાં તેઓએ જિલ્લાના 5 પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી તો ગોંડલ ખાતે કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાજકોટમાં કાલાવાર રોડ પર મેટોડા પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ્ય વિસ્તારમાં નવનિર્મિત 5 પોલીસના શુભારંભ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે રાજકોટ જિલ્લામાં નવા 5 પોલીસ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે જેમાં ગોંડલ બી ડિવિઝન સુલતાનપુર ધોરાજી તાલુકા જેતપુર ઉદ્યોગનગર એમ્સ પોલીસ ચોકી અને મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે તો જિલ્લાના 2 મહત્વના ઉદ્યોગ વિસ્તારમાં એક સાથે 2 પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે અને મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16 ગામોનો સમાવેશ થાય છે જેમાં મેટોડા ખીરસરા હરિપરપાડ વડવાજડી રાતૈયા મોટા મવા લક્ષ્મી ઇટાળા પાંભર ઇટાળા ઉડખીજરિયા દેવડા છાપરા નગરપીપળિયા ઘુડિયા દોમડા દેવગામ વાલસર અને વાગુદળનો સમાવેશ થાય છે તો ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર અગાઉ રાજકોટ લોધિકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સમાવેશ હતા જો કે આ સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરતા જણાવ્યું હતું કે અરજદારો સાથે ગુનેગારો જેવા વ્યવહાર પોલીસ સ્ટેશનમાં ન કરવા જોઈએ અને કોઈ વિરુદ્ધ આવે તો તેમને મારી ઉંમરના પોલીસ મિત્રો પાણીનો ગ્લાસ ભરી દેશે તો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે મનમાં એમ વિચાર્યું અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ પોલીસ સ્ટેશનમાં આવતા કોઈ બી ગામડાના કોઈ બી નાગરિકે જીઆઈડીસીમાં આવતી એક બી ફેક્ટરી કારખાના વાળાએ અહીં પોલીસ સ્ટેશન સુધી કોઈએ ક્યારેય ના આવવું પડે એ પ્રકારનું વાતાવરણ ઉભું થાય અને જો ભૂલચૂકમાં બી પોલીસ સ્ટેશનમાં આવવું પડે તો આ પોલીસ સ્ટેશનના પીઆઈ એમની આખી ટીમ એ પ્રકારનો વ્યવહાર ઉભો કરે કે અહીં જોડાયેલા જે ગામડાઓ છે કોઈ કારખાનાના આપણા માલિકો હોય કે કારખાનામાં કામ કરતો કામદાર હોય આ કોઈ બી વ્યક્તિ આ પોલીસ સ્ટેશન સુધી આવે તો એને ન્યાય જરૂરથી આ પોલીસ સ્ટેશનમાં મળે તે પ્રકારનો વ્યવહાર આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ભવિષ્યની અંદર કરવામાં આવે આપણે જોઈએ તો રાજકોટ ગ્રામમાં પોલીસ સ્ટેશન જે ટોટલ પોલીસ સ્ટેશન છે આની સંખ્યા 19 થી વધીને 24 થઈ જશે પબ્લિકને વધારે સારી રીતે પોલીસની સેવાઓ મળી શકે આ કારણે નવા પોલીસનું નિર્માણ કરવામાં આવેલ છે તમામ પોલીસ સ્ટેશનમાં નવા અધિકારીઓ કર્મચારીઓની નિમણૂક કરી દેવામાં આવેલ છે આજ તારીખ 2/9/2023થી તમામ 5ના 5 પોલીસ સ્ટેશન કાર્યરત થઈ ગયા છે ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસ ખાસ કર રાજકોટ ગ્રામ્ય પોલીસ જનતાની સેવામાં સમર્પિત છે અને તમામ પોલીસમાં જનતાને વધારે સારી સેવાઓ મળે આ લઈને અમે લોકો કટિબદ્ધ છીએ આમાં અરજદારો ખાતર ખાસ વ્યવસ્થા આ છે કે દાખલા તરીકે જીઆઈડીસીથી પહેલાં લોકોને મેટોડાના નાગરિકોને લોધિકા જવો પડતો હતો અત્યારે આના ભાંડને પોલીસ સ્ટેશન જેવો થઈ ગયો છે આ કારણે વધારે નવી બીટો બનશે વધારે નવી ચોકીઓ બનશે પોલીસની પહોંચ ગામડાઓ સુધી વધારે તરસંગત હશે પોલીસને જે કાંઈ રજૂઆતો નાગરિકોને મળશે આનું સ્પીડલી ડિસ્પોઝલ થશે આપણે તમામ જાણીએ છીએ કે રાજકોટ ગ્રામ્ય જે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનો છે ખાસ કરીને જે રાજકોટ શહેરના આઉટસ્કર્ટના પોલીસ સ્ટેશન છે આમાં દિન રાત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બહુ વધારે સ્પીડથી થાય છે અને ધ્યાનમાં રાખીને મેટોડામાં નવા પોલીસનું નિર્માણ કરવામાં આવેલ છે કારણ કે જેટલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે અને કોઈ પણ પ્રકારની અવગણ ના થાય ખાસ કર આના કર્મચારીઓને લાગતા મુદ્દા અને મજૂરોને લાગતા મુદ્દા યા વ્યાપારમાં કોઈ છેતરપિંડીને લાગતા મુદ્દાઓ અને તુરંત પોલીસ અટેન્ડ કરી શકીએ આ હેતુથી નવા પોલીસનું નિર્માણ કરવામાં ઓકે સર મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના શુભારંભ પ્રસંગે નારિયલ વધેરતી વખતે